જેના વિરુદ્ધ હાર્દિક રામાણીએ ફરિયાદ નોંધાવી છે હાલ સમગ્ર મારામારીના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે અને તેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે રાજકોટની આ ઘટના કે જ્યાં ભાયાવદરમાં બીજેપી યુવા પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો એસીનો હપ્તો ન ભરતા આઠ શખ્સોએ આ હુમલો કર્યો છે હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે સીસીટીવીમાં જોઈ શકાય છે કે કયા પ્રમાણે જે માર મારવામાં આવે છે જોકે લોકો પણ ત્યાં એકઠા થઈ ચૂક્યા હતા મારામારીના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે રાજકોટની આ ઘટના કે જ્યાં બીજેપી યુવા પ્રમુખ પર હુમલો કરવામાં આવ્યો છે એસીનો હપ્તો ન ભરતા આઠ શખ્સોએ આ હુમલો કર્યો હતો સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે મારી સાથે અંકિત જે પ્રમાણે હુમલો કરવામાં આવ્યો છે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ઘટનાને લઈને શું વધુ અપડેટ ચોક્કસ મિથન ખાસર ને વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ભાયાવદર શહેર ખાતે યુવા ભાજપના જે પ્રમુખ છે હાર્દિક રામાણી તેમના ઉપર આઠ જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ઘટના છે તે સામે આવી છે સમગ્ર મામલે હાર્દિક રામાણીની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન ખાતે રાયોટિંગ સહિતની કલમ હેઠળ કલ્પેશ બારોટ મયંક વાડો દરિયા પ્રકાશ ઉર્ફે કારો જોગલ તેમજ પાંચ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે સમગ્ર મામલે આજે ભાજપના યુવા નેતા છે હાર્દિક રામાણી તેમને પોલીસને જણાવ્યું છે કે તેઓ બજાજ ફાઇનાન્સના હપ્તા પર મોબાઈલ લેવેટનું કામ કરે છે ને સત્તર મે બે હજાર ત્રેવીસના રોજ સાડા સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ પોતાની દુકાન પાસે હતા ત્યારે મયંક વાડોદરિયા કલ્પેશ બારોટ સહિતના શખ્સો ત્યાં ઘસી આવ્યા હતા ને ત્યારબાદ તેમને માર મારવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના ભાઈ કેનિલ તેમજ દિનેશભાઈ મેદપરા નામના વ્યક્તિઓ મધ્યસ્થી કરતા તેમને માર મારવામાંથી છોડાવેલા હતા અને ત્યારબાદ આ લોકો છે તેમના દ્વારા ધમકી આપતા કહેવામાં આવ્યું હતું કે બાકીના હપ્તા ભરી દેજે નહીતર તને ચાનખી મારી નાખીશું ત્યારબાદ જે ભાજપના યુવા નેતા છે તેમને સારવાર અર્થે ભાયાવદરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બિલકુલ બિલકુલ અંકિત આભાર માહિતી બદલ તો મારા મારીના લાઈવ સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે જેને લઈને હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે ઘરમાં એકલી રહેતી મહિલાઓ માટે ચેતવણીનો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં રહેતી મહિલાના ઘરે કિન્નરના વેશમાં ગઠીયો આવ્યો અને મહિલાને વિશ્વાસમાં લઈ વિધિ કરવાના નામે દાગીના અને રોકડ રકમ પડાવી ફરાર થઈ ગયો કિન્નરના વેશમાં આવેલા ઠગે મહિલાને તેના દુઃખ દૂર કરી આપવાની લાલચમાં વિશ્વાસમાં લીધા હતા દાગીના સહિત રૂપિયા ઓગણપચાસ હજારની છેતરપિંડી કરી છે જે અંગે મહિલાએ એલિસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે કે છે પૈસા મૂકો ને ઘી પૈસા મૂકો પછી ઘીના પૈસા માંથી એક રૂપિયા વળી લઈ ને બીજા પૈસા પાછા આપે એવી રીતે આપણો વિશ્વાસ લીધો પણ પછી વળી કે બત્રીસ હજાર મૂકો ને કંઈક વિધિ કરવાની એમ એમ કરીને કે જાઓ તમે જ્યાં પૈસા નાખશો હાથ નાખશો ને ત્યાં પૈસા મળશે કે બે પોટલી વાળા દીધી ને થેલીમાં મુકાઈ દીધી અને કે હવે કે હું વિધિ કરીને આવું છું તમે જમવાનું બનાવીને રાખજો કે છે આ રીતે તો જમવાનું અમે તો ઘેર જમવાનું બનાવીને મૂક્યું કે આવશે જમવા માટે પણ એ તો ગયા તો ગયા પછી પાછા આવ્યા જ નહીં એક માસીબા કિનરના વેસમાં આવે છે એને એવું કીધું કે તમારા બધા પ્રોબ્લેમ હું પાણીના રૂપે ભીઈ જાઉં એમાં થોડોક પાણીમાં કંકું અને ચોખા નાખીને મને આપો એટલે ભીઈ જાવ એટલે પેલા થોડુંક પાણીમાં કંકું અને ચોખા થોડુંક નાખીને આપો એટલે પેલા માસીબાના વેસમાં આવેલા આરોપી ભીઈ ગયા એક કુલ દાગીના પિસ્તાલીસ હજાર ના ચાર હજાર રોકડ રૂપિયા આ રીતે વિશ્વાસમાં લઈ વેસ બદલો કરી અને લઈ ગયા છે એ બાબતની ફરિયાદ અત્રે દાખલ થયેલી છે તો જી ટ્વેન્ટી સમિટમાં આવેલા વિદેશી ડેલીગેટ્સ સાસણમાં સિંહ દર્શનની મજા માણશે તેમના સ્વાગત માટે વિભાગે ખાસ રંગોળી તૈયાર કરી છે પીએમ મોદીના બેનરમાં વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે મળી અને કામ કરવાનો સંદેશ આપે છે અને આ રંગોળીમાં જી ટ્વેન્ટીના લોકો સાથે ગીરના સિંહને દર્શાવવામાં આવ્યા છે જી ટ્વેન્ટીનું ડેલીગેટ્સ સાસણ નજીકના દેવડીયા સફારી પાર્કની મુલાકાત લેશે અને સિંહ દર્શન કરી બપોરે સોમનાથ જવા રવાના થશે જળયાત્રાની તૈયારીની અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા એક ઉત્સવની જેમ મનાવાય છે આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ આવતા હોય છે આ વર્ષે યોજાનારી એકસો છતાળીસમી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે પરંપરા અને નિયમ પ્રમાણે આ વર્ષે પણ રથયાત્રા પૂર્વે જળયાત્રાનું આયોજન કરાયું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજરાજ ઉપરાંત જગન્નાથપુરીના કારીગરોએ તૈયાર કરેલા ગાડાઓ સાથે આ ચાર જૂને

અને ભગવાનના મહોત્સવ રથયાત્રા એક બહુ મોટો મહોત્સવ છે એના અનુસંધાનમાં પણ ભગવાને એક વિશેષ વિધિથી અભિષેક કરવામાં આવતો હોય છે તો નદીનું પૂજન કરી સંતો મહંતોની ઉપસ્થિતિમાં ગજરાજ મળદગાદા તા પાતિકાઓ અને એકસો આઠ કળશ સાથે કાયમ આ જળ આયોજન કરાય છે એકસો આઠ કળશમાં આવેલા જળથી ભગવાનને જળાભિષેક કરાવાશે અને ત્યારબાદ ભગવાન ગજવેશ ધારણ કરશે રથયાત્રાના વિવિધ વિધિઓની શરૂઆત આ ચડિયાત્રાથી કરાઈ છે લોકોની આસ્થાનું કેન્દ્ર ગણાતી આ રથયાત્રાની તૈયારીઓ મંદિર તરફથી શરૂ કરાઈ છે આ વર્ષે યોજાનારી રથયાત્રા માટે ભક્તોમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર मसाले बनाए पनीर मजेदार सुहाना मसाले बनाए पनीर मजेदार